नमस्कार, हिंदी टीना समाचारोमां आपनुं हार्दिक स्वागत छे। हुं छुं वैभवी बेदी। समाचारोनी शुरुआत करता पहेला एक नजर त्यां सुधीनी हेडलाइन्स पर। तुषार चौधरीनी परिस्थिति बे नवडीमां सवार जेवी, घर साचवामां हवा त्यां तो बीजी तरफ भाईनी बैठक माटे तड़ाफडी। उमेदवारो जाहेर थया बाद कोंग्रेसमां भड़को, कोंग्रेसमांथी टिकिट न मळता केटलाक कार्यकरो द्वारा बीजा पक्षोमां उमेदवारी नोंधावता कोंग्रेसमां उल्टा कपुल्टानी स्थिति। યુનિવર્સિટી રોડ પર આવેલા રિયા પાર્ટી પ્લોટ સામે પાર્ક કરાયેલા 8 વાહનોને આઈસર ટેમ્પાએ અડફેટે લીધા, ટેમ્પો ચાલકની ધરપકડ। આશિફ ટામેટાની ગેંગ માન દરવાજા ખાતે મહિલા છે સહિત 6 પર કર્યો જીવલેણ હુમલો, આશિફ ટામેટા સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ। અને ઢોલી અને પૈસા વહેંચવાના મુદ્દે દીપક આફ્રિકાવાળા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પંચે તપાસ શરૂ કરી। विधानसभा की चूंटणी में उम्मीदवार जाहिर थतानी साथ ज समग्र दक्षिण गुजरात में विरोध नो दावा नड़ फूंकायो छे। चार तरफ कांग्रेस ना कार्यकर्ताओ अने सभ्यो जाहिर थयेला उम्मीदवारों ने नामंजूर करीने अने विरोध कार्यक्रमों करीने रोष व्यक्त कर्यो छे। त्यारे केन्द्रना राज्य कक्षाना मंत्री तुषार चौधरीना भाईए मांगरोळ विधानसभाना मतक्षेत्र पर उम्मीदवारी नोंधावतानी साथे ज थयेला बळवापात, आखरे तेओ मांगरोळ विस्तारमां डेमेज कंट्रोल करवा गया अने बीजी तरफ व्यारा विधानसभाना घरमां ओहापो मची गयो। સિટિંગ ધારાસભ્ય પૂનાજી ગામિત સામે બળવો કરીને વ્યારાના તાલુકા પંચાયતના પ્રમુખ અને વ્યારા તાલુકા કોંગ્રેસ પ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું। વ્યારા 171 વિધાનસભાની બેઠક કોંગ્રેસની પરંપરાની બેઠક છે, કોંગ્રેસનો ગઢ છે, જેમાં કોંગ્રેસ દ્વારા સિટિંગ ધારાસભ્ય પૂનાજી ગામિતને ટિકિટ ફાળવવામાં આવી હતી, જેમણે ગત રોજ તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું। તુષાર ચૌધરી માટે પોતાનું ઘર બચાવવું કે માંગરોળ વિધાનસભા ઉપર પોતાના ભાઈને વિજેતા બનાવો તેવી કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે। માંગરોળ વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક કાર્યકરોને બાકાત રાખી આયાતી ઉમેદવાર તુષાર ચૌધરીના ભાઈ તેજસ ચૌધરીને ટિકિટ ફાળવી દેતા ભારે વિરોધ થયો છે અને માંગરોળમાં સ્થાનિક કાર્યકરો તુષાર ચૌધરી અને માંગરોળના તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર નટવરસિંહ આડમાર, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શક નાયક અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી યુસુફ સાવાવાળાના પૂતળા બાળ્યા હતા। આ ડેમેજ કંટ્રોલ કરવા માટે તુષાર ચૌધરી માંગરોળમાં તેમની ટીમ સાથે પૂરજોશમાં કામે લાગી ગયા છે, તો બીજી તરફ હવે તેમના ઘર વ્યારામાં જ બબાલ થવા લાગી છે અને સિટિંગ ધારાસભ્ય પૂનાજી ગામિત સામે વ્યારાના તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ રૂમસિંહભાઈ ચૌધરી અને વ્યારા તાલુકા સંગઠન પ્રમુખ અરવિંદભાઈ મગનભાઈ ગામિતે અપક્ષ ઉમેદવારી નોંધાવી દેતા ભારે હોબાળો મચી ગયો છે। આવી પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં બળવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે તુષાર ચૌધરી માટે સમગ્ર બેઠક ઉપર ડેમેજ કંટ્રોલ કરવું કપરું સાબિત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। આ ઉપરાંત વ્યારા ખાતે આજ રોજ ભાજપના ઉમેદવાર પ્રતાપભાઈ ગામિત સહિત બિપિનભાઈ ચૌધરી, કોંગ્રેસ તરફથી પૂનાભાઈ ગામિતે ફોર્મ ભર્યું હતું, જીપીપીમાંથી ખાનસિંહભાઈ ચૌધરી, બસપામાંથી ચંપકભાઈ ચૌધરી, અપક્ષમાંથી મનસુખભાઈ ગામિત, અરવિંદભાઈ ચૌધરી, અરવિંદભાઈ ગામિત, ઠાકોરભાઈ ગામિત એમ કુલ 11 ઉમેદવારી પત્રો નોંધાયા હતા। દક્ષિણ ગુજરાતની 6 બેઠકો પર કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણીને લઈને ઊભો થયેલો વિવાદ આજે બળવા સુધી પહોંચી ગયો છે। તાપી જિલ્લાના વ્યારા, સુરતની મહુવા, માંગરોળ, ઓલપાડ તથા નવસારીના ગણદેવીમાં બળવો કરીને કોંગ્રેસી કાર્યકરોએ જ ઉમેદવારીનો ખુલ્લો બળવો કર્યો છે। જ્યારે લિંબાયત બેઠક પર કોંગ્રેસના સિટિંગ કોર્પોરેટર અક્રમ અંસારીએ લોક જનશક્તિ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે। આ જ બેઠક પર માજી કોર્પોરેટર મનુ ફગવાએ અપક્ષ ઉમેદવારી કરી છે। ઉપરાંત ઉમરગામમાં નારાજ કાર્યકરે સમાજવાદી પાર્ટીનું શરણું લીધું છે। ધરમપુરમાં નારાજ કાર્યકરોએ સાંસદ કિશન પટેલને 3 કલાક સુધી ઘેરાવ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। કોંગ્રેસનો ગઢ ગણાતા આદિવાસી વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સર્જાયેલી બળવાની સ્થિતિથી કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે। મળતી વિગતો મુજબ તાપી જિલ્લાની વિધાનસભાની 2 બેઠકો પર કોંગ્રેસની પકડ રહી છે, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે વ્યારા 171 બેઠક માટે સિટિંગ ધારાસભ્ય પૂનાભાઈ ગામિતને કોંગ્રેસ દ્વારા ફરી ટિકિટ અપાતા વ્યારાના કેટલાક કોંગી આગેવાનો અને કાર્યકરો નારાજ થયા છે। જોકે ગત રોજ કોંગી ઉમેદવારોની ફોર્મ ભરતા ભરવા પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં નારાજગી કોંગી આગેવાનોએ હાજરી આપતા એક સ્ટેજ પર તમામ ધુરંધરો સાથે જોવા મળ્યા હતા। વિરોધ કરનાર કોંગી આગેવાનો પૂનાભાઈ ગામિતનું ઉમેદવારી ફોર્મ ભરવા તેની સાથે પણ ગયા હતા, પરંતુ ગત રોજ
अचानक फरीथी आगेवानोए रंग बदल्यो हतो अने फॉर्म भरवामां अंतिम दिने कोंग्रेसना कब्जामां रहेली व्यारा तालुका पंचायतना प्रमुख अरविंदभाई चौधरीए अपक्ष तरीके उमेदवारी फॉर्म भर्युं हतुं। आ उपरांत व्यारा तालुका कोंग्रेस प्रमुख अरविंदभाई गामिते पण अपक्ष तरीके उमेदवारी नोंधावता कोंग्रेसमां भूकंपनी स्थिति सर्जाई छे। એ જ રીતે 156 માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામના નિવૃત્ત આઈએએસ અધિકારી જગજીતસિંહ વસાવાએ ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। ઉપરાંત ઓલપાડમાં કોંગ્રેસના દલપત પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે મહુવામાં હેમાંગીનીબેન ગરાસિયાએ પણ અપક્ષ તરીકે ફોર્મ ભરી દીધું હતું। એ જ રીતે ધરમપુર અને ઉમરગામ બેઠક પર ઉમેદવારોની પસંદગીને મુદ્દે કોંગ્રેસમાં ભડકો થયો છે। ધરમપુરમાં ઈશ્વર પટેલને ટિકિટ ફાળ આપવાના સાંસદની રોષે ભરાયેલા કાર્યકરોએ 3 કલાક સુધી ઘેરાબંધી કરી હતી, જેમાં 3 કલાકના હાઈ ડ્રામા બાદ SSB જવાનો અને પોલીસને બોલાવી તેમના સંરક્ષણમાં સાંસદ કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર નીકળી શક્યા હતા। ઉમરગામ બેઠક પર સૌ પ્રથમ નરેશ વળવીના નામનો મેન્ડેટ રજૂ કરાયા બાદ છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલીને ગોવિંદ પટેલને ટિકિટ ફાળવી દેતા વિવાદ સર્જાયો હતો। કોંગ્રેસના બીજા એક દાવેદાર અશોક પટેલને ટિકિટ ન મળતા તેમણે સમાજવાદી પાર્ટીમાં ફોર્મ ભરી દીધું હતું। 176 ગણદેવી વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કુંવરજી હળપતિનો મેન્ડેટ આપ્યા બાદ બપોરે પુનઃ પ્રદેશ ઉપપ્રમુખ ભારતીબેન પટેલનો મેન્ડેટ આપવા કોંગ્રેસ આવતા કોંગ્રેસ પક્ષમાંથી 2 ઉમેદવારે અલગ અલગ મેન્ડેટ સાથે ઉમેદવારીપત્ર ફોર્મ ભર્યા હતા। ચીખલી પ્રાંત કચેરીએ ગત રોજ ફોર્મ ભરવાના અંતિમ દિને કોંગ્રેસમાંથી માજી ધારાસભ્ય અને પ્રદેશ ઉપપ્રમુખ ભારતીબેન પટેલે આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું, જ્યારે બારડોલીના માજી ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કુંવરજી હળપતિએ પ્રદેશમાંથી નામ જાહેર થતાં ઉમેદવારી નોંધાવી હતી। બંને ઉમેદવારો પક્ષ તરફથી પોતાને જ મેન્ડેટ મળ્યાનું જણાવી રહ્યા હતા। ચીખલી પ્રાંત કચેરીએ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા। યુનિવર્સિટી સામે આવેલા એક પાર્ટી પ્લોટમાં ચાલતા કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ સામેની બાજુનું મોટું પાર્કિંગ છોડીને રસ્તાને બિલકુલ અડીને જ વાહનો પાર્ક કર્યા હતા। દરમિયાન રોડ પરથી પસાર થતા એક આઈસર ટેમ્પો ચાલકે ગાડી પરનો કંટ્રોલ ગુમાવતા 4 ફોરવ્હીલ અને 4 બાઇકને અડફેટે લીધા હતા। બાદમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી। યુનિવર્સિટી પાસે આવેલા રિયા પાર્ટી પ્લોટમાં એક પરિવારમાં લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું। રિસેપ્શનમાં આવેલા મહેમાનોએ રોડની સામેની બાજુએ આવેલું વિશાળ પાર્કિંગ છોડીને રોડની બંને સાઇડમાં પોતાના વાહનો પાર્ક કરીને રિસેપ્શન માણી રહ્યા હતા। દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકના ચાલકે ગાડી પરનો કંટ્રોલ ગુમાવી દીધો હતો અને એક પછી એક એમ 8 ગાડીઓને અડફેટે લઈ લીધી હતી, જેમાં 4 ફોરવ્હીલર અને 4 ટુ વ્હીલરનું નુકસાન થયું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાડીઓ માત્ર રોડને અડીને પાર્ક કરાઈ હોવાથી અકસ્માત સર્જાયો છે। એક તો સિંગલ પટ્ટી રોડ છે અને તેમાં પણ જો રોડની બંને બાજુએ વાહનો પાર્ક કરવામાં આવે તો મોટા વાહનોને પસાર થવામાં તકલીફ થઈ તેવી છે। વેસુ રોડ ઉપર રિયા પાર્ટી પ્લોટ પાસે બેફામ ગતિએ દોડતા આઈસર ટેમ્પા નંબર GJ5YY6526ના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ ઘટના બની હતી। દરમિયાન લોકોએ ટેમ્પો ચાલકને પકડી પોલીસને હવાલે કરતા મામલો થાળે પડ્યો હતો। આઈસર ભરેલી ગાડી, સિમેન્ટની ભરેલી ગાડી આખી આવતી હતી, પેલા ભાઈ ગાડી બહાર કાઢતા હતા એટલેની અંદર પેલા ગાડી ડ્રાઈવર આનો પીધેલો હતો, તે આખી ગાડી પહેલાંથી ઠોકાઈ અને આખા ઘસીડતો ઘસડતા બધી ગાડીને ઘસેડીને અને પેલી ઇનોવા આખી રોડથી 3 ફૂટ અંદર હતી એને આખી બહાર ખેંચીને આખું એનું એક્સિડન્ટ થયેલું છે। કેટલી ગાડીઓમાં એક્સિડન્ટ? 4 મોટી ગાડીઓ અને 4 નાની ગાડીઓને ઠોકેલું છે। યુનિવર્સિટી રોડ ઉપર રીવા પાર્ટી પ્લોટની સામેની જગ્યા છે। ના, કોઈને કોઈ જાનહાની નહીં, બધા બાલ બાલ બચી ગયેલા છે। હા, આ ગાડીનો ડ્રાઈવર પીધેલો હતો। મહોરમના દિવસે જ માંદરવાજામાં મુસ્લિમ સ્થાનિક ટપોરીએ જૂની અદાવતમાં મહિલા સહિત 6 જણા પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરો સશસ્ત્ર હથિયાર સાથે ઘરમાં ઘૂસીને હુમલો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। આ હુમલામાં 6ને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે। માંદરવાજા ટેનામેન્ટમાં રવિવારે બપોરના એક પરિવાર પર હિંસક હુમલો થયો હતો। હુમલો જૂની અદાવતમાં થયો હોવાનું માનાય છે। ટેનામેન્ટમાં રહેતા જલીલના ઘરમાં મહોરમ નિમિત્તે આવેલા સંબંધી અલ્તાફ મુસા ખાટકી, શબાના પટેલ, રોશની પટેલ, નસીન કાળુ પટેલ, શેખ વસીમ, શેખ કાસબ ઉપર આસિફ ટામેટા, આજુ ટામેટા, અરુણ ટામેટા સહિતના ટપોરીએ તલવાર, લાકડાના ફટકા સહિતના હથિયાર સાથે પ્રાણઘાતક હુમલો કર્યો હતો। આ લોહિયાળ હુમલામાં 6 જણા ગંભીર રીતે ઘવાયા હતા, તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા।
બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ખટોદરા પોલીસે બનાવ સંદર્ભે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પાર્ટીઓના મૂર્તિયાઓની ચૂંટણી અધિકારી ઓફિસ ખાતે ભીડ ઉમટી હતી. ભાજપના ઉમેદવારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યાં જોશમાં આવી ગયેલા ભાજપના નગરસેવક દીપક આફ્રિકાવાલાએ જાહેરમાં ઢોલ નગારાવાળાઓને રૂપિયા વહેંચ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ તરફથી દીપક આફ્રિકાવાળા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ આપી હતી. સુરત વિધાનસભાની બહાર બેઠક માટે ભાજપ કોંગ્રેસે જીપીપી સહિતની પાર્ટીના ઉમેદવારોનો ધસારો શનિવારે ચૂંટણી અધિકારીઓ સામે ઉમેદવારી નોંધાવવા ધસી આવ્યો હતો. કલેક્ટર અલાઈ કચેરી ખાતે ભાજપના ઉમેદવારોના ઠેકેદાર એવા કાર્યકરો મોટી સંખ્યામાં વાજતે ગાજતે આવ્યા હતા. કાર્યકરો ભાજપના તરફી નારાબાજી કરી કલેક્ટર અલાઈ કચેરી ગુંજવી નાખતા રાજકીય ગરમાટો આવી ગયો હતો. ચૂંટણીનો માહોલ જામ્યો હતો ત્યારે ભાજપના નગરસેવક દીપક આફ્રિકાવાલાએ ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ઢોલ નગારાવાલાઓને વહેંચ્યા હતા. ચોરશોરમાં ઢોલીઓને રૂપિયા વહેંચતા દીપક આફ્રિકાવાલા ફોટોગ્રાફમાં કેદ થઈ ગયા હતા. આ મુદ્દે રવિવારે કોંગ્રેસ તરફથી દીપક આફ્રિકાવાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ આપી હતી. ચૂંટણી પંચ દ્વારા આ ફરિયાદ સંદર્ભે રિટર્નિંગ ઓફિસરને તપાસ સોંપી છે. મહોરમનો મુસ્લિમ ધર્મમાં અનોખું મહત્વ છે. મોહરમને શહાદતના પર્વ તરીકે મનાવવામાં આવે છે. અન્યાય સામે ઝઝૂમતા આરવવામાં આવેલી કુરબાનીની યાદમાં તાજિયા કાઢવામાં આવે છે. સુરતમાં 5-20 ફૂટના નાના મોટા રોશનીથી ઝગમગતા તાજિયાઓનો જુલુસ રવિવારે નીકળશે અને શહેરમાં ભાગડ અને સલાવતપુરાની આજુબાજુમાં તાજિયા ફરશે. ત્યારે લિંબાયતના મુસ્લિમ બિરાદરોએ પણ કલાત્મક અને સુશોભિત તાજિયા બનાવ્યા હતા. સુરતમાં મોહરમ વેળાએ તાજિયાઓનું નિર્માણ અને તાજિયાઓનો જુલુસ છેક 1835થી કાઢવામાં આવે છે. તે સમયે સલાબતપુરા મોમનાવાડમાં સૈયદ દુર્વેશ અલી સાહેબની મોટી દરગાહના કમ્પાઉન્ડમાં સૌ પહેલાં તાજિયાનું નિર્માણ કરાયું હતું. 1835થી દરગાહના કમ્પાઉન્ડમાં તાજિયા બનાવવામાં આવે છે. ત્યારબાદ 1885માં દરગાહ નજીક બોરાજીવાલા તાજિયા અખાડાના નામે કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. તે સમયે માત્ર 374 રૂપિયાની કિંમતે ખરીદાયેલી જગ્યામાં કમ્પાઉન્ડ બનાવાયું હતું. ત્યાર પછી હજુ પણ આ જ કમ્પાઉન્ડમાં તાજિયા બની રહ્યા છે. મોમનાવાડમાં જે સ્થળે બનતા તાજિયા આજે પણ બોરાજીવાલાના તાજિયા નામે ઓળખાય છે. 1835માં અહીં પ્રથમ તાજિયા બન્યા હતા. તે જ સમયે મોહરમ અલી આગલી રાતે તાજિયા નવાબાડીમાં નવાબના બંગલે અને ઝાંપા બજારમાં દેવડી ખાતે લઈ જવાયા હતા. સમાજમાં આગેવાનો તાજિયાની ઝલક મેળવી શકે તે માટે જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારથી કતલની રાતે જુલુસ કાઢવાની પરંપરાનો આરંભ થયો હતો. બોરાજીવાલાના તાજિયાના એક આયોજક હનીફભાઈ શહેર તાજિયા કમિટીના સલીમ હાંસોટીએ જણાવ્યું હતું કે મુમનાવાડમાં 1835માં સુરતના પહેલા તાજિયા બન્યા હતા. તે સમયે વડીલો 300 રૂપિયાના ખર્ચે ઇંગ્લેન્ડથી એક ગાડું પણ લાવ્યા હતા અને આજે પણ 1420 કિલો વજનના તે બ્રેક સિસ્ટમવાળા ગાડા પર જ તાજિયા કાઢવામાં આવે છે. 1835માં મોમનાવાડમાં તાજિયા કાઢવામાં આવ્યા હતા અને બાદ 1885 સુધી માંડ 4-5 તાજિયા નીકળતા હતા. તે બધા તાજિયાઓનું કતલની રાતે જુલુસ નીકળતું હતું અને બધા નવાબના બંગલે ઝાંપા બજાર સહિત ભેગા થતા હતા. શહેરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તસ્કરો શહેરમાં ઉપરા છોપરી ચોરીઓ કરી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ આવા તસ્કરોને ઝડપી પાડવામાં સતત નિષ્ફળ રહેવા પામી છે. શનિવારે રાત્રે તસ્કરોએ ઉમરાવ વિસ્તારના એક બંધ ઘરને નિશાન બનાવી રૂપિયા 3000ના પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉમરા રોડ નંબર 5 પર આવેલ આદર્શ સોસાયટી ઘર નંબર 82 છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. ત્યારે ગત રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને ઘરની ગેલેરીના ભાગે લગાવવામાં આવેલ પંખા, લાઇટો તથા પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં મકાન માલિકના ભાઈ મનોજભાઈ ડાયાભાઈએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે તસ્કરો ગેલેરીમાંથી પંખા અને પરચુરણ સામાન મળી ખુલ્લે રૂપિયા 9000ની ચોરી કરી ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. હાઈવે રોબરી તથા અનેક હત્યા કેસમાં સંડોવાયેલી પારકી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપી ફરાર થઈ જવાના પ્રકરણે પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સચિન પોલીસે સમગ્ર પ્રકરણમાં એએસઆઈ અને પીએસઆઈ બાદ જેલના સુબેરદારની ધરપકડ કરી હતી. પોલીસે સુબેરદારના રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે કોર્ટે રિમાન્ડ અરજી ના મંજૂર કરી છે. સંખ્યાબંધ લૂંટ કેસોમાં સંડોવાયેલા પારકી ગેંગના શિવાનંદ ઉર્ફે દગડુકારે, જયેશ ઉર્ફે જેકેટ દીપક યાદવ, પ્રભુ દેવકા ભોસલે તથા નેરુમિયા પવાર બુધવારે બપોરે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જવાના કેસમાં
પોલીસે એએસઆઈ ઈશ્વર કેદારિયા તથા આરએસઆઈ પીએસઆઈ ડીઆર મુલતાણીની ધરપકડ કરી હતી. આ કેસમાં સચિન પોલીસે હાથ ધરેલી તપાસમાં જેલના કર્મચારીની ગુનાહિત બેદરકારી પણ બહાર આવતા જેલ સુબેદાર ભરત કેશાભાઈ રાઠવાની પણ ધરપકડ કરી હતી. શનિવારે સુબેદારને પોલીસે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે રિમાન્ડની માંગણી નકારી કાઢતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન સુબેદારે જામીન અરજી કરતા કોર્ટે અરજીની સુનાવણી તારીખ 26/11/2012 રોજ રાખી હોવાનું જાણવા મળ્યું છે. લિંબાયતના મધુનગર પાસે 6 જુગારીઓ રમતા મોડી રાત્રે લિંબાયત પોલીસે ઝડપી લીધા છે. લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે મધુનગરમાં આવેલ સાઈનાથ ટી સેન્ટરની બાજુમાં 6 જુગારીઓ જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે લિંબાયત પોલીસે બાતમીવાળી જગ્યા પર છાપો માર્યો હતો. જાહેરમાં જુગાર રમતા 6 યુવકોને ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા 2,950 જપ્ત કર્યા હતા. પોલીસે રોકડ રકમ જપ્ત કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયતના એક મકાનમાં શનિવારે તસ્કરો ત્રાટકી ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ 2 બાઇકોની ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડી નોંધાયો છે. લિંબાયત ડિંડોલી મીરાનગર વિભાગ 2 નંબર G7 રહેતા નારાયણભાઈ આનંદભાઈ પ્રજાપતિ શનિવારે રાત્રે પોતાની 2 બાઇકો ઘરના પાર્કિંગમાં મૂકી સૂઈ ગયા હતા. મોડી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો નારાયણભાઈના ઘરે આવી પાર્કિંગમાં મૂકેલી રૂપિયા 48,000 કિંમતની 2 બાઇકોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે નારાયણભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. તુષાર ચૌધરીની પરિસ્થિતિ 2 નવડીમાં સવાર જેવી, ઘર સાચવવામાં હવા ત્યાં તો બીજી તરફ ભાઈની બેઠક માટે તડાફડી. ઉમેદવારો જાહેર થયા બાદ કોંગ્રેસમાં ભડકો, કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરો દ્વારા બીજા પક્ષોમાં ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસમાં ઉલટા કપુલટાની સ્થિતિ. યુનિવર્સિટી રોડ પર આવેલા રિયા પાર્ટી પ્લોટ સામે પાર્ક કરાયેલા 8 વાહનોને આઈસર ટેમ્પાએ અડફેટે લીધા, ટેમ્પો ચાલકની ધરપકડ. આશિફ ટામેટાની ગેંગ માન દરવાજા ખાતે મહિલા સહિત 6 પર કર્યો જીવલેણ હુમલો, આશિફ ટામેટા સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ. અને ઢોલી અને પૈસા વહેંચવાના મુદ્દે દીપક આફ્રિકાવાળા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પંચે તપાસ શરૂ કરી. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.